હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત ટ્રીપ ચેનલમાં. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપતી મહિલા અને તેના પતિની રામોલ પોલીસે ધરપકડ કરી છે. તાજેતરમાં જ દંપતીએ અલગ અલગ 4 જ્વેલર્સને ટાર્ગેટ કર્યા હતા, જે અંગે રામોલ પોલીસે ગુનો નોંધી 1 કિલો ચાંદી અને ગુનામાં વપરાતી રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે તપાસ દરમિયાન મહિલા તાજેતરમાં જેલમાંથી જમીન પર છૂટીને બહાર આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના રામોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ દંપતીની ધરપકડ નજર ચૂકવીને ચોરી કરવાના ગુનામાં કરવામાં આવી છે. મહિલા આરોપી પૂનમ રંગવાણી ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાન પર જતી અને ચાંદી ખરીદવાના બહાને સેલ્સમેનની નજર ચૂકવીને ચોરી કરતી હતી, તો તેનો પતિ કમલેશ રંગવાણી રિક્ષા લઈને જ્વેલર્સની દુકાનની આસપાસ આંટા મારતો હતો અને જેવી તેની પત્ની દુકાનમાંથી બહાર આવે કે તરત જ બંને પતિ પત્ની નાસી છૂટતા હતા. પોલીસ તપાસમાં દંપતીએ તાજેતરમાં જ રામોલ વિસ્તારમાં 2 અને ઉપરાંત નિકોલ વિસ્તારમાં 1 જ્વેલર્સમાં ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું છે. મહત્વનું છે કે મહિલાએ તાજેતરમાં 4 ગુનાને અંજામ આપ્યા છે, ઉપરાંત જેલમાંથી છૂટ્યા બાદ પણ ચોરી કરવાનું ચાલુ રાખ્યું છે. આ માટે પોલીસે આરોપીની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે, તેમજ મહિલા આરોપી પાસેથી ચોરીનો માલ ખરીદનાર અન્ય કેટલા આરોપીની પોલીસ ધરપકડ કરે છે. આ હતો આજનો વિડીયો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા.